અમદાવાદમાં 150 કિલોથી વધુ પતંગની દોરીનો નાશ કરાયો. આપણે સૌ જાણીએ છીએ તેમ ઉત્તરાયણના તહેવારો દરમિયાન દોરીથી પક્ષીઓ અને માનવીના ઘાયલ થવાના ઘણા બધા કિસ્સા ધ્યાનમાં આવે છે. આ વર્ષે આ કિસ્સાઓમાં વધારો થયો છે. ઉત્તરાયણના તહેવારો દરમિયાન પક્ષીની સારવાર અને ઘાયલ વ્યક્તિઓની સારવાર ઘણી બધી સંસ્થાઓ કરે છે, પરંતુ આજે ખોખરા યુથ ફેડરેશન દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે દોરા ઉત્તરાયણના તહેવાર પછી જુદા જુદા વૃક્ષો ઉપર, ઘરોમાં અને જુદી જુદી જગ્યાએ ભેગા થયા હતા, તેને જુદા જુદા માધ્યમથી ભેગા કરવાના અને વિપુલ માત્રામાં એ ભેગા થયા એના દહનનો આજે કાર્યક્રમ રાખ્યો છે. એટલે કે ઉત્તરાયણના તહેવાર પછી પણ પક્ષીઓની અને માણસની જે કંઈ સારવાર કે જે કાળજી લેવાનું કામ આજે થયું છે, હું આપના માધ્યમથી ખોખરા યુથ ફેડરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું અને સમગ્ર અમદાવાદની જનતાને અપીલ કરું છું કે આવા જે દોરી દહનના કાર્યક્રમો છે તે થવા જોઈએ અને પક્ષીઓને બચાવવાનો કાર્યક્રમ થવો જોઈએ. આ ખોખરા યુથ ફેડરેશને લગભગ 150 કિલો કરતાં પણ વધારે દોરીનો આજે જે નાશ કર્યો છે, જે ઝાડ ઉપર લટકતી દોરી હોય, રસ્તામાં અટવાતી દોરી હોય, કે જેના હિસાબે પશુ પક્ષીઓ ઇવન રાહદારીઓના ગળા પણ કપાતા હોય છે, એટલે એમાંથી આ પશુ પક્ષીઓનો અને રાહદારીઓનો બચાવ થાય એ હેતુથી સરસ આયોજન કર્યું. આ લગભગ 150 કિલો જેટલો જે જથ્થો ભેગો કર્યો છે એના માટે પણ સરસ યુથ ફેડરેશને આયોજન કર્યું છે કે નાનો કંપાસ બોક્સ, પેન્સિલ કે એવું બધું 24 કે 25 જાતની એવી આઈટમો આપીને પ્રોત્સાહિત કરે છે લોકોને કે ભાઈ જ્યાંથી તમને દોરી મળે છે ત્યાંથી લાવો, આપણે એનો નાશ કરવો. એટલે આ એકઠું કરવાનો પણ પ્રયોગ ઘણો રોચક અને સારો રહ્યો છે અને આ એક ઘણું અગત્યનું કામ ઉત્તરાયણના તહેવાર પછીનું આ ગોઠવાયું છે. અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપણે સ્વાદ રૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી.